કે એ સ્પષ્ટ રીતે સમજી શકાય કયા રાજ્યની અંદર કેટલા ટકા જંગલ વિસ્તાર આવેલો છે તો આપણી પાસે જે પણ કોષ્ટક છે ને એની અંદર માહિતીની ગોઠવણી કરેલી છે એટલે આપણને સ્પષ્ટપણે ખ્યાલ આવે છે કે આ રાજ્યની અંદર આટલા ટકા જંગલ વિસ્તાર આવેલો છે પરંતુ આટલા રાજ્ય સિવાય કોઈ બીજા રાજ્ય વિશે પૂછવામાં આવે તો આપણે એનો જવાબ આપી શકીએ નહીં અથવા તો આ રાજ્યમાં જ તે જંગલ વિસ્તારની બદલે જો તમને એવું પૂછવામાં આવે કે આ રાજ્યની અંદર કેટલા ડુંગર આવેલા છે અથવા તો કેટલી નદી આવેલી છે અથવા તો આ રાજ્યની સૌથી લાંબી નદી કઈ છે તો એવા પ્રશ્નનો પણ આપણે જવાબ આપી શકીએ નહીં એટલે જે પણ તમને કોષ્ટક આપેલું છે એના આધારે અમુક માહિતી આપણે જાણી શકીએ આ કોષ્ટકમાં આપણે સૌથી વધુ જંગલ વિસ્તાર કયા રાજ્યમાં જવાબ આપી શકીએ સૌથી ઓછો જંગલ વિસ્તાર કયા રાજ્યમાં એ પણ જવાબ આપી શકીએ અને કયા રાજ્યમાં કેટલા ટકા જંગલ વિસ્તાર તો અત્યાર સુધીમાં આપણે શું શીખ્યા તો સૌ પહેલાં માહિતીનું એકત્રીકરણ તો માહિતીનું એકત્રીકરણ કરતાં પહેલાં આપણે શું ધ્યાનમાં રાખવાનું છે કે એ માહિતીનો ઉપયોગ શેના માટે કરવાનો છે પછી જ માહિતીનું એકત્રીકરણ કરવાનું અને એ સિવાય માહિતીનું એકત્રીકરણ કરી લીધું પણ જો એને યોગ્ય રીતે ગોઠવવામાં ન આવે તો વળી પાછું એ માહિતીમાંથી આપણને કાંઈ વ્યવસ્થિત જાણકારી મળી શકે નહીં તો હવે આપણે એક નવા મુદ્દા વિશે ભણીએ સરેરાશ વિશે ભણીએ હવે આપણે સૌ સરેરાશ શબ્દથી તો પરિચિત જ છીએ સરેરાશનો લગભગ કઈ કઈ જગ્યા ઉપયોગ થાય તો કે વર્ષ દરમિયાન થયેલ સરેરાશ ખર્ચ ક્યારેક આપણે અમુક મહિને ખર્ચો વધારે થાય અમુક મહિને ઓછો થાય તો આખા વર્ષ દરમિયાન કેટલો ખર્ચો થયો એ જાણવું હોય તો ત્યાં આ સરેરાશનો ઉપયોગ થાય છે કોઈ વિસ્તારમાં પડેલો વરસાદ જાણે કે વરસાદનું કંઈ હોય ફિક્સ થોડું હોય કે રોજે એક સરખો જ આવે તો એ વખતે પણ શું કરવાનું સરેરાશ શોધીએ તો આપણને ખબર પડે કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો હશે અને હવે એના પછી વિદ્યાર્થીઓની માસ દરમિયાન સરેરાશ હાજરી રોજે ક્લાસમાં બધા વિદ્યાર્થીઓ એક સરખા જ હાજર હોય ક્યારેક બે વિદ્યાર્થી ગેરહાજર હોય ક્યારેક ચાર વિદ્યાર્થી ગેરહાજર હોય તો રોજે વિદ્યાર્થીઓની હાજરી વર્ગની અંદર એક સરખી હોય નહીં તો માસના અંતે શું કરવામાં આવે એની સરેરાશ શોધે એટલે એ જે સરેરાશ છે ને એને આપણે શું બીજું કહેવાય સરાસરી પણ કહીએ છીએ સરાસરી પણ સાંભળેલું છે ને જે સરેરાશ છે એ જ સરાસરી અને એ સિવાય આપણે ગાણિતિક ભાષા જે છે ને આ એમાં એને મધ્યક પણ કહેવાય તો એ મધ્યક એટલે શું મધ્યની સ્થિતિ ક્યારેક સાવ ઓછું હોય ક્યારેક ખૂબ વધારે હોય તો એ બંનેનું જે સમન્વય કરીને વચ્ચેની જે સ્થિતિ હોય ને મધ્યની એટલે કે મધ્યક હવે આ જે માહિતી છે એના સમૂહની સરેરાશ કિંમત મેળવીએ છીએ એને કહેવાય સરાસરી તો હવે એનો ઉપયોગ જનરલી ક્યાં થાય તો ક્રિકેટમાં રન રેટ કોઈ શહેરનું તાપમાન સવારે જાગીએ ત્યારથી કે રાતના સુઈ ત્યાં સુધી તાપમાન શું એક સરખું હોય તો આખા દિવસનું તાપમાન તમે કઈ રીતે કહી શકો સવારે જાગો ત્યારે ઓછું હોય બપોરે પાછું વધારે હોય તો આખા દિવસનું તાપમાન જ્યારે તમારે જાણવું હોય ત્યારે અમુક સમયગાળા પછી જે તાપમાન માપવામાં આવ્યું હોય ને એની સરેરાશ લેવાની સરેરાશ છે ને એનો ઉપયોગ ત્યાં પણ કરવામાં આવે છે જ્યારે કોઈ શહેરનું તાપમાન તમારે જાણવું હોય એ પછી કોઈ વ્યક્તિની વાર્ષિક આવક આમ ઘણી માહિતી માટે સરાસરીનો ઉપયોગ થતો હોય છે અને હવે આપણે સરેરાશના અમુક વ્યવહારો ઉદાહરણ વિશે ભણીએ હવે અહીંયા આપણે કોઈ પાંચ વિદ્યાર્થીઓના વજન આપેલા છે અને એની સરાસરી શોધવાની છે બધા અવલોકનોનો સરવાળો હવે આમાં અવલોકન એટલે હું તમને કહી દઉં આ જે અલગ અલગ છે ને ત્રીસ બત્રીસ તેત્રીસ છત્રીસ અને ઓગણત્રીસ આ બધા જે અલગ અલગ વજન છે ને એને આપણે અહીંયા કહેવાય અવલોકન જેમ કે બધાના અલગ અલગ વજન મેં પૂછ્યા હોય કે ભાઈ તમારું કેટલું તમે કહો ત્રીસ કોઈ કે બત્રીસ કોઈ કે તેત્રીસ છત્રીસ ને ઓગણત્રીસ તો આ બધા છે એ શું છે અવલોકનો છે તો અહીંયા કેટલા અવલોકનો છે બોલો જનકબેન પાંચ અવલોકન એટલે કે પાંચ વિદ્યાર્થીઓના વજન આપેલા છે હવે પાંચે એનો આપણે સરવાળો કરીએ છીએ અને પછી એનો ભાગાકાર કરીએ કુલ અવલોકનોની સંખ્યા જે જનકબેને કીધી કુલ અવલોકનોની સંખ્યા અહીંયા છે પાંચ તો સૌ પહેલા ત્રીસ વત્તા બત્રીસ વત્તા તેત્રીસ વત્તા છત્રીસ વત્તા ઓગણત્રીસ છેદમાં પાંચ હવે પાંચેયનો સરવાળો તમારે કરવાનો છે થઈ ગયું તમારે બોલો સાહીઠ એકસો એકસો ને સાહીઠ છેદમાં પાંચ છેદમાં પાંચ એટલે હવે આપણે એનું શું કરવું પડશે ભાગાકાર કરવાનો છે એટલે કે એકસો ને સાઠ ભાગ્યા પાંચ બોલો બત્રીસ બત્રીસ તો આ પાંચે વિદ્યાર્થીઓના વજનનો સરેરાશ કેટલો થયો બત્રીસ થયો બરાબર બત્રીસ કિલો ગ્રામ એટલે અલગ અલગ બધા વિદ્યાર્થીઓનું વજન હતું પણ એનું મધ્યનું મૂલ્ય શું આવે છે બત્રીસ હવે એ જ રીતનો બીજો એક દાખલો છે આપણે જોઈએ આગળ આ તો રોહિતભાઈના ત્રણ વિષયના ગુણ આવે છે હે રોહિતભાઈ તમારે એક વિષયમાં છન્નું છે એકમાં બ્યાસી અને એકમાં બાણું તો હવે આ ત્રણેય વિષયના ગુણોનો આપણો જો સરેરાશ લેવો હોય તો સૌ પહેલાં આપણે શું કરવાનું છે રોહિતભાઈના ગુણ છે રોહિતભાઈ કહેવાનું છે બોલો કહેવાનું સૌ પહેલા શેનો પણ સરવાળો કરશું માત્ર ના કરશો એટલે કે ત્રણેય અવલોકનોનો સરવાળો એટલે કે જેટલા અવલોકન આપ્યા હોય એટલા અહીંયા ત્રણ આપ્યા છે તો ત્રણનો એટલે સૌ પહેલા સરેરાશ બરાબર બધા અવલોકનોનો સરવાળો અને છેદમાં શું આવશે ત્રણ શા માટે ત્રણ કારણ કે ત્રણ અવલોકન આપેલા છે માત્ર ત્રણ વિષય ગુણ આપ્યા છે એટલે છેદમાં ત્રણ હવે કોને સરવાળો થઈ ગયો છે બધાને બોલો તમે અને છેદમાં હવે ભાગાકાર કરવાનો છે બોલો અક્ષિતાબેન નેવું ભાગાકાર શું આવે છે નેવું એટલે ત્રણેય વિષયના અલગ અલગ ગુણ છે પણ જ્યારે એની સરેરાશ લેવામાં આવે છે એટલે એનું મધ્યનું મૂલ્ય છે એ કેટલું આવે છે નેવું હવે આગળ હજી એક આપણે પ્રશ્ન જોઈએ વર્ગ સાતની અઠવાડિયાની હાજર વિદ્યાર્થીઓની સંખ્યા છે એટલે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ આ છ દિવસ છે ને એમાં કેટલા બાળકો આવેલા છે એની વાત છે તો સૌ પહેલાં ત્રીસ બાળકો છે પછી બત્રીસ પછી ચોત્રીસ પછી એકત્રીસ પછી ત્રીસ અને પછી ઓગણત્રીસ તો હવે આ જે માહિતી આપેલી છે ને એનો તમારે સરેરાશ સરાસરી શોધવાની છે તો હવે એ તમારે લોકોએ તમારા જાતે જ ગોતવાનું છે ચલો બધા આ દાખલો ગણવાનો છે આખો ગણાય જાય ને એટલે મને કહેજો આખો ગણાય જાય ત્યારે બોલો તમે શું આવ્યું એકસો છ્યાસી તમારે અક્ષિતા બેન આપણે અવલોકનોનો સરવાળો લઈએ તો ત્રીસ વત્તા બત્રીસ વત્તા ચોત્રીસ વત્તા એકત્રીસ વત્તા ત્રીસ વત્તા ઓગણત્રીસ અને છેદમાં છ એટલે એકસો ને છ્યાસી ના છ હવે આ ભાગાકાર કરો એટલે શું આવે એકત્રીસ તો આ અઠવાડિયાની સરેરાશ હાજરી છે ધોરણ સાતની તો આજે અહીંયા આપણે માહિતીનું એકત્રીકરણ માહિતીની ગોઠવણી અને તેના મધ્યક વિશે ભણ્યા આભાર